પવિત્ર રમજાન માસમાં મુસ્લિમો સમૂહમાં ભેગા થઈ ખુદાની ઈબાદત કરતા હોય છે જોકે છેલ્લા બે વર્ષથી મુસ્લિમો દ્વારા કોરોનાની મહામારીને લઈને પોતાના ઘરેથી જ ઇબાદત કરવામાં આવી રહી છે જેથી કોરોના સંક્રમણ વધુ ન વકરે ત્યારે હાલમાં કોરોના સુરતમાં બેગાબુ થયો છે જેને લઈને તંત્ર દ્વારા તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી સહિતના કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મુકાયો હોય જેને લઈ લોકો ભેગા ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાના તંત્ર સાથે પોલીસ તંત્ર પણ ખડે પગે પેટ્રોલિંગ કરી રહ્યું છે તો સુરત પોલીસ કમિશનર કુમાર તોમરે પણ શહેરના મુસ્લિમ બહુમત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી શહેરના સગરમપુરા સહિતના વિસ્તારમાં સુરત પોલીસ કમિશનર કુમાર તોમરે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું અને ત્યારબાદ મુસ્લિમ સમાજના અગ્રણીઓ જેમાં હાલાઈ મેમણ જમાતના ઇલિયાસભાઈ ભા રઉભાઈ બોમ્બેવાલા આસિફભાઈ બિસ્મિલાવાલા ચાંદભાઈ ફૂટવાલા સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ચર્ચા કરી હતી અને કોરોનાના પકડતા સંક્રમણને અટકાવવા માટે મુસ્લિમ સમાજ દ્વારા જે કામગીરી કરાઈ રહી છે તેને પણ બિરદાવી આગામી દિવસોમાં પણ આવી જ રીતે તંત્ર અને પ્રશાસનને મુસ્લિમ સમાજ દ્વારા સાથ અપાશે તેવો નિર્ધાર પણ કર્યો હતો અઝર ખુરશી જી ટ્વેન્ટી ફાઈ